हेलो डियर स्टूडेंट्स, केम छो? आई होप बधा મજામાં હશો. મારો ફ્યુચરિસ્ટિક ડોક્ટર માયસેલ્ફ વિરેન સર એન્ડ વેલકમ યુ ટુ અગેન બચ્ચા પાર્ટી માય વિડિયો ટ્યુટોરિયલ. લેટ્સ સ્ટાર્ટ અવર ટુડેસ વિડિયો સેશન. ચલો તો આજના વિડિયો સેશન ની શરૂઆત કરીએ. તો આપણો જે આજનો જે સેશન નો ટોપિક છે દીકરાઓ, તે છે વિદ્યુત ભાર નું પ્રેરણ. પ્રેરણ એટલે કે વિદ્યુત ભાર નું સ્થાપન અથવા તો ચાર્જિંગ પ્રોસેસ. ઓકે, ચલો તો લાસ્ટલી જે છે એ આપણે ડિસ્કશન કરી ચૂકેલા હતા કે ભાઈ અર્થિંગ જે છે શું આવક છે, અવાહક છે, સેમિકન્ડક્ટર્સ જે છે એ કઈ રીતે વર્કઆઉટ કરે છે, તેમાં સામાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, સામાથી નથી થતો, ઇટ્સ ઓકે. ત્યાં સુધીનો ખ્યાલ જે છે એ દીકરાઓ આઈ થિંક તમને લોકોને બધાને વ્યવસ્થિત અને ક્લિયર કટ જે છે એ મગજમાં ઘૂસી ચૂકેલો હશે. આજનો જે સેશન છે તેની શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ. આપણું જે આજનું સેશન છે તેમાં આપણે ભણવાના છીએ વિદ્યુત ભારનું પ્રેરણ. વિદ્યુત ભારનું પ્રેરણ એટલે કે એને ઇનશોર્ટ જે છે એ કહેવામાં આવે છે કોઈ પણ પદાર્થ જે છે એ પદાર્થ નું ચાર્જિંગ કરવું. ચાર્જિંગ કરવું એટલે કે તે જે પદાર્થ છે તે પદાર્થ પર વિદ્યુત ભારને પ્રેરિત કરવું. ઓકે, ચાલો તો હવે એના વિશેની જે વાત છે એ હવે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ. હવે વિદ્યુત ભારના પ્રેરણની જે રીત વિશેની વાત કરીએ, તો વિદ્યુત ભારનું પ્રેરણ છે એની બે રીત છે. વિદ્યુત ભારનું પ્રેરણ જે છે એ દીકરાઓ બે રીતે થાય છે. સંપર્ક કરાવીને અને બીજું જે છે એ સંપર્ક કરાવ્યા વગર. કોને સંપર્ક કરાવવામાં આવે છે? તો કે જે વાહક પદાર્થો હોય છે તે વાહક પદાર્થોને અથવા તો એવા કોઈ બે જે ગોળાઓ હોય છે અથવા તો એવા બે કોઈ આઈડેન્ટિકલ પદાર્થો છે કે જેમાં કોઈ પદાર્થોમાં પર કંઈક ને કંઈક ચાર્જ છે અથવા તો બીજા કોઈ પદાર્થ ઉપર કોઈ ચાર્જ નથી, એવા જે ગોળાઓ છે એના વિશેની વાત જે છે અહીંયા કરવામાં આવેલી છે દીકરાઓ. કે જયારે બે ભૌતિક વસ્તુઓ છે અથવા તો સોરી બે વસ્તુઓ જે છે તેનો ભૌતિક સંપર્ક કરાવવામાં આવે. કયો સંપર્ક કરાવવામાં આવે? ભૌતિક સંપર્ક, એટલે કે જેને કહેવામાં આવે છે ફિઝિકલ કોન્ટેક્ટ. જયારે બે વસ્તુઓનો તમે ફિઝિકલ કોન્ટેક્ટ કરાવો ત્યારે એક ગોળા પરથી જે અથવા તો એક પદાર્થ પછી બીજા પદાર્થ પર જે વિદ્યુત ભાર પ્રસ્થાપિત થવાની ટ્રાન્સફર થવાની જે ઘટના છે તે ઘટનાને કહેવામાં આવે છે દીકરાઓ સંપર્ક કરાવીને વિદ્યુત ભારનું પ્રેરણ કરવું. જેને ગુજરાતી જે છે એ આપણે એને કહીશું, તો ગુજરાતીમાં એને કહેવામાં આવે છે ચાર્જિંગ બાય. ચાર્જિંગ તમે કરો છો પણ કઈ પ્રોસેસ દ્વારા? સંપર્ક કરાવીને, તો એને કહેવામાં આવે છે ઇન્ડક્શન. ઓકે, તેને શું કહેવામાં આવે છે? તો આ જે ઘટના છે, આ જે પાક છે જેને સંપર્ક કરાવીને કરવામાં આવે છે એને કહેવામાં આવે છે ઇન્ડક્શન. ઓકે, અને સંપર્ક કરાવ્યા વગર કરવામાં આવે છે એને કહેવામાં આવે છે કન્ડક્શન. ઓકે દીકરાઓ, તો ચાર્જિંગ ની પ્રોસેસ જે છે એ બે રીતે થાય છે, ઇન્ડક્શન દ્વારા અને કન્ડક્શન દ્વારા. હવે ઇન્ડક્શન માં કઈ રીતે ચાર્જિંગ ની પ્રોસેસ જે છે એ પોસિબલ બને છે અને કન્ડક્શન માં કઈ રીતે ચાર્જિંગ ની પ્રોસેસ જે છે પોસિબલ બને છે તે વસ્તુ વિશેનો ખ્યાલ આપણે અહીંયા જોતા છીએ. ચલો તો ફર્સ્ટ ઓફ ઓલ જે છે એ આપણે હવે અહીંયા વાત કરવા જઈ રહ્યા છીએ કે સંપર્ક દ્વારા એટલે કે ઇન્ડક્શન, ચાર્જિંગ બાય ઇન્ડક્શન કઈ રીતે ચાર્જિંગ જે પ્રોસેસ જે છે તે ઇન્ડક્શન દ્વારા શક્ય બને છે એના વિશેની હવે આપણે વાત કરવાના છીએ. ઓકે ચાલો, તો ધારી લઈએ કે આપણી પાસે બે ગોળાઓ છે. ચાલો આ એક ગોળો એક અને આ એક હોય છે ગોળો બે, અને આ ગોળા પર ધારી લઈએ કે અત્યારે જે ચોખ્ખો વિદ્યુત ભાર જે છે એ ધન વિદ્યુત ભાર છે. આ જે ગોળો છે એના પર ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો છે? તો આ ગોળા ઉપર જે ચોખ્ખો વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભાર છે એવું આપણે ધારી લીધેલું છે. શું કરેલું છે કે ગોળો જે છે એના ઉપર જે વિદ્યુત ભાર જે છે તે ધન વિદ્યુત ભાર છે, અને જયારે બીજો જે ગોળો છે આને આપણે શરૂઆતમાં કહી દઈએ કે ભાઈ શરૂઆતમાં જે છે એ ધન વિદ્યુત ભારિત છે. ઓકે, પ્રારંભમાં કેવા છે? ધન વિદ્યુત ભારિત. અને આ જે પદાર્થ છે અથવા તો આ જે ગોળો છે તે પ્રારંભમાં કેવો છે? ન્યુટ્રલ. ન્યુટ્રલ એટલે કે તટસ્થ. હવે તટસ્થ એટલે શું? એ લોકો આઈ થિંક તમને લોકોને એ વસ્તુ ખ્યાલ હશે દીકરાઓ, તટસ્થ એટલે કે કોઈ પણ ગોળો છે અથવા તો કોઈ પણ પદાર્થ છે તે પદાર્થ પર રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન ની સંખ્યા જો સમાન હોય તો આવી જે ઘટના છે અથવા તો આ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ વખતે આપણો જે તે પણ વિદ્યુત ભાર છે અથવા તો જે તે પણ આપણો પદાર્થ છે પદાર્થને કહેવામાં આવે છે વિદ્યુત ની દ્રષ્ટિએ તટસ્થ પદાર્થ, કે જેમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા અને પ્રોટોન ની સંખ્યા બંને કેવી હોય છે? સમાન હોય છે. ઓકે ચલો, તો આપણી પાસે પહેલા એક ગોળો છે જેના પર ચોખ્ખો વિદ્યુત ભાર ધન છે, આપણી પાસે બીજો એક ગોળો છે જેના પરનો ચોખ્ખો વિદ્યુત ભાર શરૂઆતમાં છે ઝીરો. હવે ધારો કે આપણે એવું કરીએ છીએ કે આ બંને ગોળાઓ જે છે એ બીજાના કોન્ટેક્ટમાં લાવીએ છીએ. હવે બંને ગોળાઓ જે છે એ ધાતુ મટીરિયલના જ બનેલા હોય છે, કેમ કે ધાતુઓ જે છે એ જ વિદ્યુત ની જે છે એ સૌથી વધારે સુવાહક હોય છે. કેમ કે આપણે આગળનો જે સેશન જે છે તે વાહક, અવાહક અને અર્ધવાહક વિશેની જે વાત કરેલી હતી તેમાં આપણે દીકરાઓ જોઈ ચૂકેલા હતા કે આપણા જે ધાતુ પદાર્થો છે તે બધા જ ધાતુ પદાર્થો આપણે શું છે? વિદ્યુતના સુવાહક હોય છે. ઓકે ચાલો, તો અહીંયા વાત કરીએ કે આપણી પાસે આ જે બે ગોળાઓ છે બંને ગોળાઓ સાના ગોળાઓ છે? ધાતુના ગોળાઓ છે. ચલો હું અહીંયા લખી દઉં છું કે આ બંને ગોળાઓ છે એ સાના ગોળા છે? ધાતુના ગોળા. ઓકે,
फिजिकली टच करो तो भले भौतिक संपर्क करो तो भले जो ते एवं करता तो ते आज बने गोलाओ है बने गोलाओ वे कोई एक वाहक तार टच करी दो तो चले आ शू दीको आज वाहक तार तो वाहक तार ने टच करी देश तो चाल से तो हम वाहक तार ने टच करो तरह शू तो आप आगे शिक्षण भाई चुकेला दीकरा एक वस्तु जी चुकेला कि फक्त ने फक्त जो ऋण विद्युत भार है जेने आप इलेक्ट्रॉन कीधेलू ओके विद्युत भार बे प्रकार धन ऋण एवं कहवा वाला साइंटिस्ट था दीकरा यात्रो बेन्जामिन फ्रेंकलिन सौथी पहला कोणे कीधेलू हतुं के विद्युत भार फक्त ने फक्त बे ज प्रकारना होय छे तो बेन्जामिन फ्रेंकलिन जे छे एने विद्युत भारोनुं नाम पड़ेलू हतुं एटले के आपणे बोलीए तो विद्युत भारो जे छे एना फैबा कोण हता तो के विद्युत भारोना फैबा जे छे हता बेन्जामिन फ्रेंकलिन केम के आपणा समाजमां एक मतलबमां एक सिस्टम छे आपणा समाजनी दीकराओ के आपणा नाम जे छे कोण पाड़े आपणा फैबाओ होय छे ते पाड़े छे ओके चलो तो अहींया जे छे विद्युत भारना फैबा कोण केवा छे बेन्जामिन फ्रेंकलिन के जेणे सौथी पहला कीधेलू हतुं विद्युत भार बे प्रकार धन विद्युत भार ऋण विद्युत भार एम ट्रांसफरेबल विद्युत भार विद्युत भार न एक जगह बीजी जगह रूपांतर थे अथवा तो एक पदार्थ पर बीजा पदार्थ पर सॉरी रूपांतर नहीं थत सॉरी 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 एक पदार्थ बीजी पदार्थ पर एन शू स्थानांतर थे एक पदार्थ बीजा पदार्थ पर स्थानांतर थत विद्युत भार हो फक्त ने फक्त क्यों विद्युत भार हो इलेक्ट्रॉन हो हवे सर अहीं जोई लईए तो अहीं तो ऑलरेडी आज पदार्थ पोते प्रारंभ में केवो छे धन विद्युत भारित ज छे एनो मीनिंग शुं थई गयो के आज पदार्थ छे ए पदार्थ पासे छे रहेला प्रोटोन नी संख्या छे एटले के आज गोळो छे एनी पासे रहेला प्रोटोन नी संख्या जे छे ते इलेक्ट्रॉन नी संख्या करता केवी छे वधारे छे अने आज पदार्थ छे एना माटे आपणे वात करीए तो प्रारंभ में छे प्रोटोन नी संख्या अने इलेक्ट्रॉन नी संख्या जे छे ए आ पदार्थ माटे शरूआत में केवी छे तो ए पदार्थ माटे शरूआत में अथवा तो आ गोळा माटे शरूआत में छे आज संख्या छे इक्वल छे ओके क्या बीजा गोला माटे जरे जे फर्स्ट छे एना माटे प्रोटोन नी संख्या जे छे ए ग्रेटर देन इलेक्ट्रॉन छे हवे शुं करवामां आवे छे के जरे आपणे वात करी के बंने वस्तुओने आपणे शुं करी दीधेला हता बंने नो आपणे संपर्क करावी दीधो छे ओके तो संपर्क कराव्या बाद नी परिस्थिति नी वात करीए तो संपर्क कराव्या बाद आजे गोळो छे अने आजे गोळो छे बंने मां हवे वात करीए तो सर अहींया तो कोई विद्युत भार आ तो तटस्थ छे हवे जो तमारे आजे गोळो छे एने तमे धन विद्युत भारित अथवा तो ऋण विद्युत भारित तमारे करवो होय तो कोई पण जे छे ए तमे करी शको छो तो हवे कई रीते जे थशे तो आपणने खबर छे के इलेक्ट्रॉन ट्रांसफर थाय तो अहींया ऑलरेडी जे पदार्थ धन विद्युत भारित होय जे गोळो धन विद्युत भारित होय त्यां शानी डिफिशियन्सी होय डिफिशियन्सी एटले के उणप होय तो जे धन विद्युत भारित गोळो होय ते जग्या पर अथवा तो धन विद्युत भार ज्यां होय ए जग्या पर हमेशा शानी उणप होय छे तो अहींया जे छे ए इलेक्ट्रॉननी उणप दर्शावे छे आजे पदार्थ छे अथवा तो आजे गोळो छे ते गोळा पासે શું હોય છે ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે હવે જ્યારે અહીંયા તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે બંનેની સંખ્યા કેવી છે ઇક્વલ અને અહીંયાથી અહીંયા જે છે ટ્રાન્સફર થશે શું થશે ઇલેક્ટ્રોન થશે ઓકે તો અહીંયા ઇલેક્ટ્રોન ઓછા છે અહીંયા ઇલેક્ટ્રોન જે છે કે આ ગોળાની સાપેક્ષમાં આ ગોળા પરના ઇલેક્ટ્રોન જે છે એ કેવા છે વધારે છે અને હવે બંનેમાં છે ઇલેક્ટ્રોન નું ટ્રાન્સફર થશે ક્યાં સુધી થશે કે જ્યાં સુધી બંને પરનો છે વિદ્યુત ભાર જે છે એક સમાન ના થઈ જાય હવે દીકરાઓ એ વસ્તુ એક યાદ રાખજો કે બંનેનો જે વિદ્યુત ભાર છે એક સમાન થવાનું રીઝન એ છે કે બંને ગોળાઓ કેવા છે આબેહૂબ છે બંને ગોળાઓ સમાન છે એટલે કે બંને ગોળાઓનું ધાતુ સમાન છે બંને ગોળાઓની ત્રિજ્યા સમાન છે બંને ગોળાઓના કદ સમાન છે આકાર સમાન છે ઓકે એટલા માટે બંને ગોળા પરનો જે ચોખ્ખો વિદ્યુત ભાર છે કેવો રહે છે બંને ગોળા પરનો જે વિદ્યુત ભાર સંપર્ક કરાવ્યા બાદ રહે છે સમાન હવે એ સમાન કઈ રીતે થશે તો આ જે ગોળો છે આ ગોળા પરથી ઇલેક્ટ્રોન જે છે એ શું થશે ટ્રાન્સફર થઈને ક્યાં આવશે આ જે ગોળો છે આને કહી દઈએ ગોળો એક અને એને કહી દઈએ ગોળા નંબર બે તો બે નંબરનો ગોળો છે એના પરથી ઇલેક્ટ્રોન જે છે એ પાસ થઈને આના પરથી જે ઇલેક્ટ્રોન જે છે એ શું થતા જશે પાસ થતા જશે અને અહીંયા આવતા જશે तो जय एक इलेक्ट्रॉन अहियाँ आटस्थ बीजो आने तटस्थ कर तीजो आने तटस्थ कर तो अहियाँ त्रण इलेक्ट्रॉन आ बचो आ गया तो अहियाँ त्रण इलेक्ट्रॉन डिफिशियंसी थी गई एट्ल के त्रण विद्युत भार से अहियाँ के धन जैसे बाकी बेचा वधारा बेचा संपर्क पहला के संपर्क पहला प्रोटोन संख्या इलेक्ट्रॉन संख्या के तो अहियाँ प्रोटोन संख्या इलेक्ट्रॉन संख्या करता
હવે બીજા ભાગમાં આપણે વાત કરીએ તો સર સંપર્ક કરાવ્યા બાદની જો પરિસ્થિતિની આપણે વાત કરીએ તો સંપર્ક કરાવ્યા બાદની પરિસ્થિતિમાં બંને પરનો જે વિદ્યુત ભાર હોય છે ધારો કે ગોળા 1 પરનો વિદ્યુત ભાર જે છે એને આપણે Q1 વડે દર્શાવી દઈએ અને ગોળા 2 પરનો જે વિદ્યુત ભાર છે એને આપણે Q2 વડે દર્શાવી દઈએ તો Q1 અને Q2 બંનેનો વિદ્યુત ભાર જે છે એ કેવો હોય છે સમાન અને આ સમાન ક્યારે થશે કે જ્યારે બંને ગોળાઓ કેવા હશે બંને ગોળાઓ જે છે એ આબેહૂબ હશે આબેહૂબ જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે દીકરાઓ આઇડેન્ટિકલ ઓકે આબેહૂબ 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 જે છે એને ઇંગ્લિશમાં આબેહૂબ માટે વર્ડ જે છે એ યુઝ થાય છે દીકરાઓ આઇડેન્ટિકલ ઓકે તો તમને ઘણી વખત કોઈ પણ જગ્યાએ કોઈ બુક જુઓ છો તમે જે ઇંગ્લિશ મીડિયમની બુક છે અને ઇંગ્લિશ મીડિયમની બુકમાં છો કોઈ પણ જગ્યા પર તમને આઇડેન્ટિકલ વર્ડ જે છે એવું ક્યાંય જોવા મળે તો એનો મિનિંગ તમારે શું કરવાનો કે આઇડેન્ટિકલ એટલે શું થશે આબેહૂબ આબેહૂબ ગોળાનો મિનિંગ શું થાય કે આબેહૂબ છે એનો મિનિંગ શું થશે કે તેના પરિમાણ કેવા રહે છે પરિમાણ સમાન હોય છે પરિમાણ લક્ષો એટલે એમાં બધું આવી જાય આકાર કદ ક્ષેત્રફળ લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધી જ વસ્તુ પરિમાણમાં આવી જશે તો એ કેવું હોય છે ઇક્વલ હશે ત્યારે બંને ગોળા પરનો જે વિદ્યુત ભાર છે એ કેવો થઈ જશે ઇક્વલ આવી જશે પણ હવે કેટલો વિદ્યુત ભાર આવે છે એના મૂલ્ય વિશે આપણે કોઈ ખ્યાલ લાવવાનો નથી આપણે ફક્ત ને ફક્ત શું કરવાનું હતું વિદ્યુત ભાર નું પ્રેરણ કરવાનું હતું એટલે કે આપણે વિદ્યુત ભાર જે છે એને પ્રસ્થાપિત કરવાનો હતો ચાર્જિંગ કરવાની આપણે વાત કરતા હતા કોઈ એક ગોળા પર કે જે ગોળો પહેલા અત્યારે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે તટસ્થ છે ઓકે દીકરાઓ ફર્સ્ટ જે પ્રોસેસ છે આપણી કમ્પ્લીટ થઈ ગઈ કે સંપર્ક કરાવીને કોઈ જે ગોળાઓ છે એને તમે વિદ્યુત ભાર કઈ રીતે વિદ્યુત ભારિત કરી શકો છો તે હવે સેકન્ડ વન પ્રોસેસ જે છે એની આપણે વાત કરીએ તો સેકન્ડ વન પ્રોસેસ છે એ છે સંપર્ક કરાવ્યા વગર શું કરવાનું છે તમારે કે બે ગોળાઓ છે એને તમારે લેવાના છે પણ એ બંને ગોળાઓને કોઈ પણ પ્રકારનો સંપર્ક કરાવવાનો છે નહીં ઓકે સંપર્ક કરાવવાનો મીન્સ કે તમારે વિદ્યુત ભારિત સંપર્ક એને કરાવવાનો છે ને હવે સંપર્ક કરાવ્યા વગર કઈ રીતે ચાર્જિંગની પ્રોસેસ જે છે એ બને છે જેને કહેવામાં આવે છે કન્ડક્શન તો તેના વિશેની વાત જે છે હવે કરીએ કે જે વિદ્યુત ભારના પ્રેરણની બીજી રીત છે આ જે છે તે વિદ્યુત ભારના પ્રેરણની છે રીત નંબર એક અને આ જે છે વિદ્યુત ભારના પ્રેરણની જે છે એ છે રીત નંબર બે તો આપણે હવે અત્યારે વાત કરવા જઈ રહ્યા છે વિદ્યુત ભારના પ્રેરણની જે બીજી રીત છે તેના વિશેની વાત ઓકે તો બીજી રીતમાં શું થશે તો બીજી રીતમાં એવું ધારો આપણે ધારી લઈએ કે આપણી પાસે ભાઈ બે ગોળાઓ છે ઓકે બંને ગોળાઓને શરૂઆતમાં આપણે કોન્ટેક કરાવી દીધેલા છે સર તમે તો એવું લખો કે ભાઈ સંપર્ક કરાવવાનો નથી યસ દીકરાઓ તો સંપર્ક તમારે નથી કરાવવાનો એ વસ્તુનો સંપર્ક નથી કરાવવાનો કે જે વસ્તુ પોતે વિદ્યુત ભારિત છે પણ આ ગોળાઓ બંને તો અત્યારે કેવા છે વિદ્યુત ભાર વિહીન ગોળાઓ છે ઓકે તો અત્યારે જે છે એ આ બંને ગોળાઓ કેવા હશે તો પ્રારંભની આપણે વાત કરીએ તો પ્રારંભિક સ્થિતિ જે છે એમાં બંને ગોળાઓ હશે તટસ્થ એટલે બંને પર જે આપણે અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા બંનેમાં શરૂઆતમાં કેવી હોય છે તટસ્થ હોય છે તો ધારી લઈએ કે આપણે બે ગોળાઓ લીધેલા છે અને બે ગોળાઓને એક અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા છે કેમ કે એમને તો આપણે આને હાથમાં તો પકડી શકવાના નથી કેમ કે આને જો તમે હાથમાં પકડી લેશો તો શું થશે એ વસ્તુ સુહાગ વાળું છે આપણે આગળનો જે વિડીયો લેક્ચર આપણે જોયેલો હતો દીકરાઓ તે વસ્તુમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે મેં તમને વાત કરેલી હતી જે પેલા ઘર્ષણ વાળી વાત કરેલી હતી માર્કરની અને મેં તમને કીધેલું હતું કે ભાઈ હું એકવાર સ્ટેન્ડ પકડીને ઘસું છું અને એકવાર આખી માર્કર જે છે એને વચ્ચેથી પકડીને ઘસું છું તો જયારે સ્ટેન્ડ છે એની સાથે આપણે રાખીને પકડીને ઘસતા હતા ત્યારે જયારે ના પર ચોખ્ખો વિદ્યુત ભાર છે એ પ્રેરિત થતો હતો પણ જયારે મેં માર્કરને આખી પકડેલી હતી ત્યારે તેના પર કોઈ પણ પ્રકારનો ચોખ્ખો વિદ્યુત ભાર છે એ પ્રેરિત થયેલો હતો નહીં કેમ કે તમને લોકોને ખબર છે કે માનવ શરીર જે છે એ વિદ્યુતનું સુવાહક છે એટલે આપણા દ્વારા ઇલેક્ટ્રોન જે છે પસાર થઈ જશે ક્યાં જમીનમાં એટલે આપણે એવું નથી થવા દેવાનું એટલે આ બંને ગોળાઓ જે છે એને શું કરવામાં આવે છે તો બંને ગોળાઓ જે છે એને એક અવાહક સ્ટેન્ડ પર મૂકવામાં આવે છે સના પર મૂકવામાં આવે છે અવાહક સ્ટેન્ડ ઉપર હવે આ બંને ગોળા વિશેની વાત કરીએ તો શરૂઆતમાં જે બંને ગોળાઓ છે તો શરૂઆતમાં બંને ગોળા પરનો જે કુલ વિદ્યુત ભાર છે જે ચોખ્ખો વિદ્યુત ભાર છે એની વાત કરીએ દીકરાઓ તો બંને ગોળા પરનો કુલ વિદ્યુત ભાર ચોખ્ખો વિદ્યુત ભાર જે છે એ શરૂઆતમાં હોય છે તટસ્થ કેમ કે એના પરનો જે ચોખ્ખો વિદ્યુત ભાર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે ઇક્વલ ઓકે ચલો હવે શું કરીએ તો હવે આપણે વાત કરવાની છે કે આ બંનેમાંથી કોઈ સોરી જે ગોળાઓ છે બંને ગોળાઓને આપણે વિદ્યુત ભારિત કરવાના છે એટલે વિદ્યુત ભાર પ્રેરણ લાવવાનું છે વિદ્યુત ભાર પ્રેરિત કરવાનો છે એના પર હવે તમારે જેવો વિદ્યુત ભાર પ્રેરિત કરવો હોય તેની વિરુદ્ધ દિશાનો જે સળિયો છે એ તમારે લાવવો પડે કઈ રીતે ચાલો પ્રોસેસ જોઈશું એટલે તમને લોકોને ઇઝીલી ખ્યાલ આવી જશે હવે ધારી લઈએ કે આ જે બંને ગોળાઓ છે તે બંને ગોળાઓની પાસે હું એક સળિયો લઈને આવું છું અને એ જે સળિયો છે તે આપણી પાસે સળિયો છે કાચનો સળિયો
विद्युत भारित करेलो कांचनो सळियो छे। कयो सळियो छे? विद्युत भारित करेलो कांचनो सळियो। तो एक वस्तु आपने खबर छे दीकराओ के भाई विद्युत भारित करेलो जे कांचनो सळियो छे ए हमेशा धन विद्युत भारित बने। कांचनो सळियो शुं करे? इलेक्ट्रॉन ने गुमावता है ने कोने आपसे? रेशम नु जे कपड़ो होय छे एने आपे छे। ओके, सिल्क ने रेशम नु जे कपड़ो होय छे एने आपे छे, जेना कारणे जे सळियो छे पोते धन विद्युत भारित बने छे। હવે જયારે ધન વિદ્યુત ભારિત સળિયાને તમારે જયારે અહીંયા નજીકમાં લાવવામાં આવે, હવે આગળ જે છે એ આપણે એક વસ્તુ જોઈએ હતા દીકરાઓ કે લાઇટ ચાર્જિસ છે। લાઇટ ચાર્જિસ એટલે કે સજાતીય વિદ્યુત ભારો। તો સજાતીય વિદ્યુત ભારો જે છે એના વચ્ચે શું હંમેશા આવે? અપાકર્ષણ, આપણે આગળ વાત કરેલી હતી। અને જે અનલાઇક ચાર્જિસ છે, અનલાઇક ચાર્જિસ એટલે કે વિજાતીય વિદ્યુત ભારો, એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ને બધા મતલબમાં જુદા જુદા ડિફરન્ટ ડિફરન્ટ સેમ ટુ સેમ ના હોવા જોઈએ। તો વિજાતીય વિદ્યુત ભારો છે એના વચ્ચે હંમેશા શું સર્જાય છે? આકર્ષણ સર્જાય છે, એ વસ્તુ આપણે અહીંયા જોઈ ચૂકેલા હતા। હવે નો ડાઉટ ચલો કે અહીંયા જે છે પ્રારંભમાં બંને તટસ્થ છે, પણ બંને પાસે કંઈક ને કંઈક જે છે એ ધન વિદ્યુત ભારો છે અને કંઈક ને કંઈક ઋણ વિદ્યુત ભાર તો હોવાનો જ છે બંને ગોળા ઉપર। યસ સર, હોવાનો જ છે। ચાલો તો હવે વાત કરીએ તો બંને ગોળા પર અત્યારે ચોખ્ખો વિદ્યુત ભાર જે છે એ તટસ્થ છે। બંને ગોળા પરનો ચોખ્ખો વિદ્યુત ભાર અત્યારે ઝીરો છે, પણ બંને વિદ્યુત ભારિત જે ગોળાઓ છે એ ગોળા ઉપર કંઈક ને કંઈક વિદ્યુત ભાર તો હશે। હવે શું થશે કે જેવો તમે કાચનો જે સળિયો છે એને ગોળાની નજીક લાવશો, એટલે ગોળાની જે સપાટી કાચના સળિયાની એકદમ નજીક છે, ઓકે, શું થશે? ગોળાની જે સપાટી કાચના સળિયાની એકદમ નજીક છે તો તે સપાટી પર અપાકર્ષણ નહીં પણ આકર્ષણ। શું? આકર્ષણના કારણે જે ગોળાની નજીકની જે સપાટી છે તે સપાટી પર જે છે એ ચોખ્ખો ઋણ વિદ્યુત ભાર જમા થશે। કયો વિદ્યુત ભાર જમા થશે? ઋણ વિદ્યુત ભાર। બોલો દીકરાઓ, ખ્યાલ આવે છે બરાબર? ચાલો, તો ધન વિદ્યુત ભારિત સળિયો છે તો એની બાજુમાં કયો જે છે એ વિદ્યુત ભાર ત્યાં પ્રસ્થાપિત થશે? તો કે સર આકર્ષણને કારણે, ખેંચાણને કારણે તે જે છે કાચના સળિયાની એકદમ જે નજીકની સપાટી છે તે સપાટી પર જે છે એ ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થશે। અને એવી જ રીતે જે સળિયાની સોરી આજે આપણી જે ગોળો છે તે ગોળાની વિદ્યુત સોરી જે વિરુદ્ધ સપાટી છે તેના પર કયો વિદ્યુત ભાર પ્રેરિત થશે? તો એના ઉપર બીજો જે છે એ ધન વિદ્યુત ભાર પ્રેરિત થશે। કેમ કે સર ધન ધન વચ્ચે શું થાય? આકર્ષણ થાય, એટલે કે આજે ગોળો બંનેને એકબીજાના કોન્ટેક્ટમાં રાખેલા છે, એટલે અત્યારે આખું જે છે એ તમારે આજે આખા તંત્ર વિશેની વાત કરવાની છે। બંને અત્યારે આઈડેન્ટિકલ વસ્તુ, બંને અત્યારે અલગ અલગ નથી, આખું તંત્ર એક સાથે છે। તો સળિયાની નજીકની સપાટી ઉપર જેટલો ઋણ વિદ્યુત ભાર જેમ જે છે એક પ્રેરિત સોરી જમા થાય છે એ રીતે જે ગોળો છે કે જે દૂરની સપાટી છે બીજા ગોળા કે દૂરની સપાટી ઉપર જે પ્રેરિત થતો વિદ્યુત ભાર ચોખ્ખો હશે એ કયો હશે? ધન વિદ્યુત ભાર હશે। હવે તમે અહીંયા જુઓ છો કે આપણે જે વિદ્યુત ભારિત વસ્તુ હતી, એટલે કે આપણી પાસે વિદ્યુત ભારિત વસ્તુ કઈ હતી? કાચનો સળિયો હતો। કાચનો સળિયો જે આપણી પાસે વિદ્યુત ભારિત વસ્તુ હતી, તે વિદ્યુત ભારિત વસ્તુને આપણે આ બંને માંથી કોઈ પણ ગોળાના કોન્ટેક્ટમાં લાવેલા નથી, એટલે કે અહીંયા જે છે એ આપણે ચાર્જિંગ પ્રોસેસ કરીએ છીએ, પણ સાના વાળા કરીએ છીએ સંપર્ક કરાવ્યા વગર, એટલે કે ચાર્જિંગ બાય કન્ડક્શન ની આપણે વાત કરીએ છીએ, નહીં કે ચાર્જિંગ બાય ઇન્ડક્શન, ઓકે। ચાલો, તો હવે શું થશે કે હવે ભાઈ આપણે અહીંયા કોઈ ગોળાઓને ચલો નામ આપી દેજો, આને કહી દે ગોળો એ અને આને કહી દે ગોળો બી। હવે આ બંને ગોળાઓ જે છે એને થોડા એકબીજાથી જુદા પાડવા માંડો, એટલે કે બંને ગોળાઓને એકબીજાથી જુદા જુદા લઈ જાઓ, બંને ગોળાઓને એકબીજાથી દૂર લઈ જાઓ। તો હવે એક વસ્તુ આપણને ક્લિયરલી આઈડિયા આવશે કે જયારે તમે આ બંને ગોળાઓ પહેલા કેવા હતા? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતા, ઓકે, વિદ્યુતની દ્રષ્ટિએ પેલા તટસ્થ હતા, હવે ચોખ્ખો વિદ્યુત ભાર અહીંયા જમા થઈ ગયો અને ચોખ્ખો વિદ્યુત ભાર બીજો અહીંયા એક ગોળા પર ઋણ વિદ્યુત ભાર જમા થઈ ગયો અને બીજા ગોળા પર જે છે એ ચોખ્ખો ધન વિદ્યુત ભાર જમા થઈ ગયો। હવે જયારે આ બંને ગોળાઓને તમે સેપરેટ કરો છો, એટલે કે બંને ગોળાઓને જયારે તમે દૂર લઈ જાઓ છો, તે વખતે પણ આ જે બંને ગોળાઓ છે એના પરનો જે ચોખ્ખો વિદ્યુત ભાર છે એ અત્યારે જે પહેલા વિદ્યુત ભાર જે પ્રસ્થાપિત થઈ ગયેલો હશે એ જ વિદ્યુત ભાર જે છે અત્યારે અહીંયા રહેવાનો છે, ઓકે, અને એ કેટલો હશે એના વિશેની ચલો હમણાં આગળ ચર્ચા કરતા જઈએ। ચલો હવે બંને ગોળાઓ જે છે એને સેપરેટ કરીએ છીએ, હું અત્યારે સ્ટેન્ડ દોડતો નથી દીકરાઓ, પણ ઈસી સમજી લેજો કે નીચે સ્ટેન્ડ છે। તો હવે આ જે ચોખ્ખો વિદ્યુત ભાર જે છે તે વાહકમાં શું થઈ જશે? છૂટો છવાયો પોતે વિસ્તરિત થઈ જશે, ઓકે। તો બંનેને છૂટા કરી દીધા તો બંને પર જે છે ચોખ્ખો વિદ્યુત ભાર જે છે જે જમા થયેલો વિદ્યુત ભાર હતો એ શું થઈ ગયો? આખા ગોળા પર ફરી પાછો તે પોતે કેવો થઈ ગયો? પ્રસ્થાપિત થઈ ગયો, ઓકે। અને અત્યારે હજુ જે છે એ કાચનો સળિયો ધારો કે હજુ આપણે અહીંયા કોન્ટેક્ટમાં રાખેલો છે, હવે એક કામ કરીએ કે કાચનો સળિયો છે એને પણ હટાવી લઈએ અને આ બંને ગોળાઓ જે છે એને પણ આપણે દૂર લઈ જઈએ એકબીજાથી। તો કાચનો સળિયો પણ હટાવી લીધો અને બંને ગોળાઓ જે છે એકબીજાથી હું દૂર લઈ ગયો, એક વસ્તુની વાત કરીએ ચલો,
तो एक काम करिए, तो पहली जो कंडीशन है एम बात करिए कि अहियाँ ज्यां सुधी धातुनो सरियो हजू कॉन्टेक्ट में है त्यां सुधी हजू गोला पर ना है विद्युत भार है, विद्युत भार ने पोते आखा गोला पर प्रस्थापित थवा देशे नहीं, हजू जो धन विद्युत भार है अहियाँ एकठो थयेलो हतो तो एम ज रहेशे, अने जे जग्या पर अहियाँ ऋण विद्युत भार एकठो थयेलो हतो ते ऋण विद्युत भार पण एज इट इज रहेशे। हवे जेवो तमे काचनो सरियो जे छे अहियाँथी रिमूव करो छो, जो अहियाँ तब हटा देशो चोखो विद्युत भार जमा थे तो बने गोलाओं सपाटी पर सपाटी पर चोखो विद्युत भार आखो प्रस्थापित थी जैसे बने गोला पर आने कहट्स कोल्ड द चार्जिंग बाय कंडक्शन। आज कहे कि संपर्क कराव्या वगर विद्युत भार प्रेरण रीत एट चार्जिंग रीत जो है कोईप भौतिक संपर्क कराव्या वगर को विद्युत भारित पदार्थ नी साथे। बोलो ख्याल आवी गयो? तो कोई पण विद्युत भारित पदार्थ जे छे एनो सॉरी तटस्थ पदार्थ जे छे एटले के विद्युत नी दृष्टिए तटस्थ जे कोई पण पदार्थ छे एने तमारे संपर्क कराविने पण तमे एने विद्युत भारित करी सको छो, अने संपर्क कराव्या वगर पण आजे पदार्थ छे तेते पदार्थ ने तमे अहींया शुं करी सको छो, एने कॉन्टेक्ट मां लाव्या वगर पण तमे एना पर विद्युत भार जे छे ए प्रेरित करी सको छो। ओके चलो तो हवे अहीं बात करिए कि भाई आ गोला जे छे ए बीजी एक वस्तु के सर अहीं तमे वात करी के छे अहीं तो केवुं हतुं के भाई इलेक्ट्रॉन अहीं थी अहीं ट्रांसफर थता हता एवी रीते दीकरा अहीं बात करो तो अहीं तो कोई पण प्रकार नो विद्युत भार जे छे ए ट्रांसफरेबल छे नहीं, कोई पण प्रकार नो विद्युत भार छे ए शुं नथी थतो एक जग्या पर थी बीजी जग्या पर ए स्थानांतर थतो नथी। जो तमने क्वेश्चन जे छे थियोरेटिकली क्वेश्चन आ बने थियरीओ जे छे एमांथी तमने जनरेट थईने पूछाई सके एवी चार्जिंग नी एवी कई प्रोसेस छे के जेमां विद्युत भार जे छे ए एक पदार्थ परथी बीजा पदार्थ उपर स्थानांतर थाय छे, तो आवी जे चार्जिंग नी प्रोसेस छे एने दीकराओ कहेवामां आवे छे चार्जिंग बाय इंडक्शन। ओके, अने चार्जिंग नी एवी कोई प्रोसेस जे छे पद्धति छे एनुं नाम आपो के जेमां कोई पण पदार्थ पोते कोई पण प्रकार नो विद्युत भार जे छे એનો સ્થાનાંતર થયા વગર અથવા તો કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર છે તે ગુમાવ્યા વગર પણ પોતે કેવો બને છે, પોતે જે છે તે વિદ્યુતની દ્રષ્ટિએ ધન વિદ્યુત ભારિત બને છે અથવા તો ઋણ વિદ્યુત ભારિત બને છે, જે શરૂઆતમાં વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય છે તટસ્થ હોય છે। ઓકે ચલો તો આજે વિષય એમાં વાત કરી તો અહીંયા જે છે આપણે ઓલરેડી વાત કરી દીધેલી હતી કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવાના, પણ આજે પદ્ધતિની વાત કરીએ તો અહીંયા કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર જે છે विद्युत भार नु स्थानांतर थतो नथी, एटले के कोई पण प्रकारना विद्युत भार नु वहन थतो नथी। आ वस्तु याद रखजो दीकराओ, थियोरेटिकल कॉन्सेप्ट छे तमारा माटे अगत्यनो छे, वन मार्क्स माटे तमने क्वेश्चन मां कोई भी जग्या पर पूछाई शके, अने तमारी आ जे विद्युत भार ना प्रेरण वाली जे रीत छे ते रीत तमने तमारी जे एग्जाम छे ते एग्जाम मां बे मार्क्स माटे अथवा तो त्रण मार्क्स माटे तो अनुसंधानमां तमने पूछाई शके। चलो तो आ तो हम बात थी गई कि अपनी पास बे गोलाओ हो अपने बे गोलाओ ने एक बीजा ना संपर्क में लाइए छे, अपने शू करे विद्युत भार प्रेरित करने क्रिया अपने करे। ओके चलो तो हमें बात करिए कि भाई अपनी पास जो है बे गोला ना होने कोई एक ज गोड़ो हसे तो शू थ। चलो तो एना विषय बात है दीकरा अहिया हूं तमने करी दू छु इजीली। चलो हम नेक्स्ट बात करिए कि भाई अहिया जे छे ए आपणे पहला बे गोला लीधेला हता एनी जग्या पर फक्त हवे एक गोला माटे आपणे वात करिए, अने ते गोला ने हवे आपणे विद्युत भारित करवानो छे, अने ए पण कई रीते संपर्क कराव्या वगर एटले के इंडक्शन में सॉरी कंडक्शन मेथड थी। तो धारी लो के आपणी पासे अहिया कोई एक गोळो छे, ओके, अने ते गोळा ने आपणे अवाहक स्टेन्ड उपर मूकेलो छे। ओके चलो હવે હું તમને એવું કહું છું કે ભાઈ આ જે ગોળો છે એને મારે ધન વિદ્યુત ભારિત કરવો છે, ધન વીજ ભારિત એને મારે કરવો છે, કયો કરવો છે ધન વિદ્યુત ભારિત। હવે જો તમારે આના પર ચોખ્ખો વિદ્યુત ભાર તમારે ધન વિદ્યુત ભાર લાવવો હોય તો શું કરવું પડશે તેના વિશેની વાત કરીએ દીકરાઓ, તો એક સિમ્પલ જે છે શોર્ટ ટ્રિક તમારે યાદ રાખવી હોય તો યાદ રાખતો જે પણ વિદ્યુત ભારિત તમારે કરવો હોય, ઓકે, જે વિદ્યુત ભાર ગોળા પર પ્રસ્થાપિત કરવો હોય, જે વિદ્યુત ભાર ગોળા પર લાવવો હોય તેની વિરોધ વીજ ભાર
તરાવ તો સળિયો રાખવો, કયો સળિયો રાખવામાં આવે છે? તો જયારે તમે વિદ્યુત ભારની વાત કરો દીકરાઓ, કે તમારે ગોળો જે છે એને વિદ્યુત ભારિત કરવો છે. હવે તમારે જે વિદ્યુત ભારિત લાવવો હોય, જે ગોળા પર જે વિદ્યુત ભાર તમારે પ્રસ્થાપિત કરવો હોય, તેની વિરુદ્ધ જે વિદ્યુત ભાર ધરાવતો સળિયો હોય છે, તે સળિયો તમારે લાવવાનો થાય છે. તો દીકરાઓ આપણી પાસે બે પ્રકારના જુદા જુદા સળિયાઓ હતા. આગળની જે પરિસ્થિતિઓ છે એની વાત કરો. પ્લાસ્ટિકના સળિયાને તમે ફળ સાથે ઘસો એટલે પ્લાસ્ટિકનો સળિયો પોતે ઋણ વિદ્યુત ભારિત બને છે, અને કાચનો જે સળિયો છે એને આપણે રેશમના કપડા સાથે ઘસતા હતા તો કાચનો જે સળિયો છે પોતે ધન વિદ્યુત ભારિત બને છે. પણ મારે અહીંયા જે છે ગોળાને લાવવો છે, કઈ રીતે વિદ્યુત ભારિત કરવો છે, પણ કેવો વિદ્યુત ભારિત કરવો છે? ધન વિદ્યુત ભારિત. તો મારે જે સળિયો લાવવો હશે તે કયો સળિયો લાવવો પડશે બાજુમાં? તો ગોળાની બાજુમાં જે છે એ લાવવો પડશે મારે વિદ્યુત ભારિત જે સળિયો છે એ કયો? ઋણ વિદ્યુત ભારિત સળિયો, એટલે કે પ્લાસ્ટિક નો સળિયો. તો લઈ લઈએ ચલો, આ તો ઋણ વિદ્યુત ભારિત સળિયો છે. શાનો સળિયો છે? આ જે છે તે પ્લાસ્ટિક નો રોડ છે, પ્લાસ્ટિક રોડ છે. હવે આગળ જે રીતે હમણાં વાત કરેલી હતી દીકરાઓ, એ જ રીતે કે સળિયાની જે નજીકની જે ગોળાની સપાટી છે તે ગોળા પર આકર્ષણના કારણે સળિયાનો જે વિદ્યુત ભાર છે એની વિરુદ્ધ પ્રકારનો જે વિદ્યુત ભાર છે એ શું થશે? નજીકની સપાટી ઉપર જમા થશે. જ્યારે ગોળાની જે દૂરની સપાટી છે કે ગોળાની દૂરની સપાટી ઉપર કયો વિદ્યુત ભાર જમા થશે? તો ગોળાની જે દૂરની સપાટી છે તે દૂરની સપાટી ઉપર જમા થતો વિદ્યુત ભાર છે, જે સળિયાનો વિદ્યુત ભાર છે તેની વિરુદ્ધ દિશાનો, એટલે કે અહીંયા જે છે તે આકર્ષણના કારણે વિદ્યુત ભાર જમા થશે એ ધન વિદ્યુત ભાર થશે, અને સામેની બાજુ જે છે એ જમા થતો વિદ્યુત ભાર જે છે તે ઋણ વિદ્યુત ભાર જમા થશે. ઓકે, પણ હવે સર અમારે તો આજે ગોળો છે એને ફક્ત ને ફક્ત કેવો લાવો છે? તો આજે ગોળો છે એને આપણે ફક્ત ને ફક્ત ધન વિદ્યુત ભારિત જ લાવો છે. તો જો તમારે આ ગોળાને ધન વિદ્યુત ભારિત કરવો હોય તો તમે શું કરી શકો? કે સર હવે ધન વિદ્યુત ભારિત કરવો હોય તો આજે ઇલેક્ટ્રોન જે છે તે જે વધારાના ઇલેક્ટ્રોન જે આપણે અત્યારે બંને ઇલેક્ટ્રોનો જે છે આ કયા ઇલેક્ટ્રોન હશે? મુક્ત ઇલેક્ટ્રોન હશે, કે જે પોતે પોતાના પિતૃ પરમાણુઓ જે છે તે પિતૃ પરમાણુઓથી શું થયેલા હશે? છૂટા થયેલા હશે. ઓકે, હવે એ વિદ્યુત ભાર છે એને તમારે ગમે ત્યાં ગાયબ કરવા પડે તો ગાયબ તમે ક્યાં કરશો? સર હવે બીજી કોઈ પરિસ્થિતિને આપણે કોન્ટેક્ટમાં લાવવાની જ નથી. તો એક વસ્તુ તમને ખબર છે, મેં આગળ પણ વાત કરેલી હતી કે જે પૃથ્વી છે, પૃથ્વી કે પૃથ્વી વિશ્વનો સૌથી મોટો અથવા તો આપણે યુનિવર્સની વાત કરીએ તો વિદ્યુત ભારનો સુવાહકની વાત કરીએ સૌથી મોટું તો એ છે પૃથ્વી. જેને ઘણી વખત તમને કોઈ અમુક જે બુક છે એમાં પર્ટિક્યુલરલી કોઈ એવું જે છે એ નામ એને આપેલું છે, ઇલેક્ટ્રોન નો સમુદ્ર, ઓશન ઓફ ઇલેક્ટ્રોન્સ. ઓકે, જે પૃથ્વી જે છે એને બીજું શું નામ આપેલું હશે? ઘણી વખત એ જે છે તમને નામ આપેલું છે દીકરાઓ, યાદ રાખજો, શું છે? ઓશન ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન નો સમુદ્ર એને કહેવામાં આવે છે. એટલે કે સમુદ્રનું કામ કેવું હોય છે? જયારે જોઈએ ત્યારે પાણી આપે પણ ખરા, અને જયારે ન જોતું હોય ત્યારે તે પહોંચે ખેંચી પણ લે. તો એ જ વસ્તુ દીકરાઓ અહીંયા છે. તો હવે જયારે તમારે શું કરવું પડશે? તો હવે બીજી એક પ્રોસેસ છે, આપણે ભણી ચૂકેલા હતા જે પ્રોસેસ આપણે નામ આપેલું હતું દીકરાઓ, પ્રોસેસ અર્થિંગ. શું નામ આપેલું હતું? અર્થિંગ. અને અર્થિંગમાં એક વસ્તુ આપણે ભણી ચૂકેલા હતા કે જયારે કોઈ પણ પદાર્થ છે તે પદાર્થ પર, અર્થિંગ એટલે કે એવી પ્રોસેસ કે જેમાં પદાર્થ પરથી ઇલેક્ટ્રોન જે છે એ પૃથ્વીમાં જતા રહે અથવા તો જયારે તમારે જરૂર હોય ત્યારે તમને છે ઇલેક્ટ્રોન છે ફરી પાછા પૃથ્વીમાંથી પદાર્થ પર આવી જાય. તો આજે ગોળો છે એને આપણે શું કરવો પડશે? તો આજે ગોળો છે એને આપણે કરવો પડશે અર્થિંગ. તો અહીંયા જે છે આ ગોળાને મેં શું કરી દીધેલો છે? તો આ ગોળો જે છે એને મેં અર્થિંગ કરી દીધેલો છે. તો અર્થિંગ કરી દીધા બાદ તમને ખબર છે કે આ ઇલેક્ટ્રોન જે છે એના ઉપર કયું બળ લાગે છે અહીંયા? તો અત્યારે અપાકર્ષણ બળ લાગે છે. તો અપાકર્ષણ બળ લાગવાને કારણે ઇલેક્ટ્રોન જે છે એની ગતિ થઈને ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? જમીનમાં. તો બધા જે વધારાના ઇલેક્ટ્રોન છે કે જે આ બાજુની સપાટી ઉપર જમા થયેલા હતા તે બધા ઇલેક્ટ્રોન ત્યાં જતા રહેશે. એટલે હવે આ જે ગોળો છે તે ગોળા પરનો જે ચોખ્ખો વિદ્યુત ભાર છે એ કયો વિદ્યુત ભાર હશે? ધન વિદ્યુત ભાર. અને આ ગોળા પરનો ચોખ્ખો વિદ્યુત ભાર ધન ક્યારે થશે? ઓકે, હવે આ સપાટી સાથે સંકળાયેલો રહેશે. હવે જેવો તમે પ્લાસ્ટિક નો સળિયો અહીંયાથી હટાવી દેશો એટલે આ જે ચોખ્ખો વિદ્યુત ભાર છે એ બધો જ આખા ગોળા ઉપર પ્રસ્થાપિત થઈ જશે, અને જેના કારણે આપણો આ જે ગોળો છે પોતે ધન વિદ્યુત ભારિત થઈ જશે. ઓકે દીકરાઓ, ખ્યાલ આવશે ગોળાને ધન વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકાય? હવે આવી જ રીતે સેન્ટ્રોસ એન્ડ સેકન્ડ મેથડ ની આપણે વાત કરીએ કે ગોળો જે છે એને તમારે ધન વિદ્યુત ભારની જગ્યા પર ગોળો જે છે એને તમારે ઋણ વિદ્યુત ભારિત કરવો છે. કેવો? ઋણ વિદ્યુત ભારિત. ઓકે ચાલો, તો ઋણ વિદ્યુત ભારિત તમારે કરવો હોય તો એના માટેની પ્રોસેસ કઈ આવશે એની આપણે વાત કરીએ, અને એના માટે જે છે સળિયો કયો યુઝ કરવાનો. હવે મેં ઓલરેડી તમને જે થિયરી સ્ટાર્ટ થાય તે પહેલા મેં તમને કીધેલું હતું કે તમારે જે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો હોય એની વિરુદ્ધ દિશાનો અથવા તો એની વિરુદ્ધ પોલારિટી ધરાવતો એટલે કે ધ્રુવી ભવન ધરાવતો સળિયો તમારે રાખવાનો છે.
तो मारे हवे गोला पर चोखो विद्युत भार जे छे लावो छे जोर, तो मारे अहीं जे बाजू में कॉन्टेक्ट में लावो पड़शे सहयोग कयो लावो पड़शे दीकराओ कॉन्टेक्ट में, तो ए जे छे कॉन्टेक्ट में लावो पड़शे सहयोग जे छे धन विद्युत भारी सहयोग। चलो तो अहीं मैं जे एक धन विद्युत भारी सहयोग छे एने आजे आपणो तटस्थ विद्युत भार की दृष्टि जे सौथी पहला तटस्थ छे बोलो ते विद्युत भार की दृष्टि तटस्थ गोला पर एने मैं अत्यारे जे छे ए ट्रांसफरेबल छे पृथ्वी लाशो ते शू करो अर्थिंग करो छो तो शू कि आज धन विद्युत भार प्रेरित थे खाली ऋण जुए धन जो नहीं आज धन विद्युत भार अ चोखो प्रेरित थे तटस्थ करव पड़े। हवे ए तटस्थ क्यारे थाय के जयरे पृथ्वी माथी इलेक्ट्रॉन जे छे ए गोला उपर आवे शुं थशे पृथ्वी माथी जे वधारना इलेक्ट्रॉन जे छे गोला उपर आवशे ने ए पण केटला आवशे जेटलो आ सपाटी पर जमा थयेलो धन विद्युत भार छे एटला ज आवशे एनाथी एक पण वधारानो विद्युत भार छे छे इलेक्ट्रॉन त्यां आवशे नहीं। हवे जेवो अहींया एक इलेक्ट्रॉन आवशे अहींया एटले आ आखुं शुं थई जशे तटस्थ बीजो आवशे एटले आ तटस्थ त्रीजो आवशे एटले आ तटस्थ एवी रीते पांच इलेक्ट्रॉन जे छे गोला पर जमा थी जैसे आटली वस्तु गोला पर आई जैसे आज गोलो बाजू विद्युत दृष्टि धन थी गई तटस्थ। हम जो ते धन विद्युत भारित गोलो धन विद्युत भारित सोरी धन विद्युत भारित सहयोग है तो आप क्यों सहयोग का सहयोग। चलो आगे कॉन्सेप्ट है प्लास्टिक रही गयु दीकरा सोरी बाय मिस्टेक अहियाँ सहयोग हो क्यों सहयोग हे का सहयोग हे तो हवे ज्यारे तमे काचना सळियाने अहींयाथी रिमूव करशो दीकराओ एटले आ जे चोखो विद्युत भार छे साना उपर प्रस्थापित थई जशे तो आ जे चोखो विद्युत भार छे ते आखा गोळा उपर प्रस्थापित थई जशे अने गोळो जे छे तेનો પોતાનો ચાર્જિંગ થયું તેવું કહેવાશે। શું તો કહેવાશે ગોળાનું ચાર્જિંગ થયું તેવું કહેવાશે। બોલો દીકરાઓ આઈ થિંક તમને લોકોને ઈઝીલી ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ વિદ્યુત ભારનું પ્રેરણ એટલે શું, સંપર્ક કરાવીને કઈ રીતે પ્રેરણ થાય અને સંપર્ક કરાવ્યા બાદની જે પરિસ્થિતિ છે સંપર્ક કરાવ્યા વગર कई रीते विद्युत पारित कर सकते तो संपर्क कराया वगर विद्युत पारित करने अपने जुदी जुदा त्रेक्साम्पल आप जुदी जुदी त्रे पद्धति है कम्प्लीट कर दीधेल तो हम तमने विद्युत भारना प्रेरण ने लगता कोई क्वेश्चन पूछे तो आई होप हूँ मानु छु त्या सुधी 110% टोटल ख्याल के कम्प्लीट थी गया हे केम के आटली वस्तु भनी लो आटली वस्तु मगज में उतारी दो बस इनफ है। मेन वस्तु याद रखनी अपना पास इम्पोर्टंट याद रखे मेन वस्तु आज याद रखे दीकरा घोड़ा पर तमारे जे विद्युत भार लाव विरुद्ध प्रकार ना विद्युत भार धरावत सहयोग घोड़ा कॉन्टेक्ट में लावा ओके ख्याल आई गये बधाने दीकरा। चलो तो आज ना सेशन है अहिया सुधी राखी अहिया कॉन्सेप्ट तो टोटली थियोरेटिकल कॉन्सेप्ट आमा लैने नेट ने लगता कोई क्वेश्चन पूछाई सके ये कोई पॉसिबिलिटी है नहीं अत्यार सुधी कोई क्वेश्चन पूछाया खाली फक्त ने फक्त वन मार्क्स क्वेश्चन थियोरेटिकल बने बने तो ये त्रणज क्वेश्चन बने स्टार्टिंग में मैं तमने कही दीधु कि संपर्क कराया वगर चार्जिंग रीत तो इंडक्शन संपर्क करी तो कंडक सॉरी संपर्क करी तो इंडक्शन संपर्क कराया वगर तो कंडक्शन ओके दीकराओ ख्याल आ गयो हे। तो चलो आज ना वीडियो सेशन है पूर्णाहुति कर दिए नेक्स्ट हम वीडियो सेशन है यहां आप पीछे मिलीशू अग्रे दीकाओ तो त्या सुधी मार फ्यूचरिस्टिक डॉक्टरों जो छो ते लोग ध्यान रखो तमारू काळजी राखजो सदाई तंदुरस्त रहो सदा माटे हसता रहो खिलखिलाट करता रहो एवी प्रभुना चरणों में मारा तरफ थी तमारा माटे प्रार्थना दीकराओ। बाय बाय टेक केर सी यू सून मळीए आपणा नेक्स्ट सेशन में।